હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. માં કી મમતા, માતાનો પ્રેમ, એક દર્દનાક વાર્તા છે. નમસ્કાર મિત્રો, આજની વાર્તા એક માતાના પ્રેમની વાર્તા છે, જેણે પોતાની દરેક ખુશીનો ત્યાગ કરીને પુત્રને સફળતાના શિખરે પહોંચાડ્યો, જ્યાંથી પુત્રને તેની માતાના બલિદાનની એક ક્ષણ પણ યાદ નથી. માં કી મમતા. માતા વિશે આપણા ધાર્મિક ગ્રંથોમાં લખ્યું છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનથી મથુરા જતા હતા ત્યારે તેઓ માતાને યાદ કરીને ખૂબ જ દુઃખી થતા હતા, કારણ કે તેને માતા યશોદા તરફથી જે પ્રેમ મળ્યો હતો તેવો પ્રેમ તેને માતા દેવકી પાસેથી ક્યારેય મળ્યો નથી. મિત્રો, માતાનો પ્રેમ શું છે? ચાલો જાણીએ માતાની આ દર્દનાક વાર્તા. હવે ચાલો આપણે આપણી વાર્તા પર આવીએ. ચાલો હું તમને માતાના પ્રેમની વાર્તા કહું. એ એક પ્રાચીન સમયની વાર્તા છે. એક ગામમાં એક પરિવાર સુખેથી પોતાનું જીવન જીવતો હતો. તે પરિવારમાં માત્ર પતિ પત્ની હતા. સમય વીતતો ગયો, તેમના ઘરે કોઈ બાળકનો જન્મ ન થયો, તેથી જ પતિ પત્ની હંમેશા નાખુશ રહે છે. પરંતુ થોડા સમય પછી સમયચક્ર ધીમે ધીમે બદલાતું ગયું. એક દિવસ તેની માતાનો પતિ એટલો બીમાર થઈ ગયો કે તેણે પથારી પર આડા પડ્યા પછી ફરીથી ઉઠવાની ક્ષમતા ગુમાવી દીધી. કદાચ તેને કેન્સર હતું, તેથી તે ખૂબ જ પાતળો અને નિર્બળ બની ગયો. હવે માતાએ પોતાના પતિને રોગથી બચાવવા શહેર શહેર દોડવાનું શરૂ કર્યું. ચારે બાજુથી મદદ મળ્યા બાદ તે નિરાશ થઈ ગઈ અને તેના પતિને ઘરે લઈ આવી. તેને ઘરે લાવ્યા બાદ તેના પતિની હાલત ધીરે ધીરે બગડતી ગઈ. આ દરમિયાન પતિને ખબર પડી કે તેની પત્ની ગર્ભવતી છે. જ્યારે તેણે તેના પતિને આ વાત કહી તો પતિએ કહ્યું કે હવે તેને તેના મૃત્યુ પહેલાં કોઈ ચિંતા નથી કે તેને કોઈ સંતાન નથી. હવે હું મરી જઈશ તો પણ આ બાળક જન્મશે અને તારા જીવનનો આધાર બનશે, વૃદ્ધાવસ્થા માટે લાકડી બની જશે. તમે તમારું જીવન બાળક સાથે વિતાવો. અને આ બધું કહીને પતિએ પોતાનો જીવ આપી દીધો. પત્નીએ તેના પતિના અંતિમ સંસ્કાર કર્યા, પરંતુ તેના હૃદયમાં તે ખૂબ જ દુઃખી હતી. પરંતુ આ કહીને તેણે તેના મનને આશ્વાસન આપ્યું કે તેના પતિનો પ્રેમ તેના ગર્ભમાં એક નાનું બાળક એક દિવસ આ દુનિયામાં જન્મ લેશે અને તે મારી વૃદ્ધાવસ્થામાં મને ટેકો આપશે. હવે ધીમે ધીમે સમય વીતતો ગયો અને બાળકના જન્મનો સમય આવ્યો. પછી માતાએ પુત્રને જન્મ આપ્યો. માતા હવે સંપૂર્ણપણે તેના પર નિર્ભર હતી અને બાળકનું પાલન પોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. ધીરે ધીરે તેનો પુત્ર 5 વર્ષનો થયો, તેથી માતાએ તેના પુત્રને શાળામાં અભ્યાસ કરવામાં મોકલ્યો. માતાનો પ્રેમ અજોડ હોય છે, એટલે જ માતા પોતાના પુત્રને ખૂબ પ્રેમ કરતી હતી. માતા પોતાના બાળકનું દુઃખ જોઈ શકતી નથી, તેથી માતાએ પોતે તે બાળકનું દુઃખ અને પીડા સહન કરી તે અમીર લોકોના ઘરે કામ કરીને થોડા પૈસા બચાવતી હતી. તેણીએ તેના પુત્રની દરેક માંગ પૂરી કરી. ધીરે ધીરે દીકરો મોટો થયો અને તેણે તેને ગામની બહાર શહેર ભણવા મોકલી દીધો. દીકરો પણ ખંતથી ભણવા લાગ્યો અને એક દિવસ તે એક મોટો અધિકારી બની ગયો. જ્યારે માતાને આ વિશે ખબર પડી ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ કે તેના જીવનની બધી મુશ્કેલીઓ હવે તેના પુત્ર દ્વારા કાપી નાખવામાં આવશે. દીકરો હવે ગામથી દૂર રહેવા લાગ્યો અને આત્મવિશ્વાસથી પોતાનું કામ કરવા લાગ્યો. હવે તેની માતા ગામમાં એકલી રહી ગઈ હતી.
ધીમે ધીમે સમય વીતતો ગયો, તેમ તેમ પુત્રનો તેની માતા પ્રત્યેનો લગાવ પણ ઓછો થતો ગયો, કારણ કે તેણે તેની નોકરીમાં વધુ સમય ફાળવ્યો હતો અને તે તેની માતાને લગભગ ભૂલી ગયો હતો. તેને ત્યાંથી એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો. જ્યારે તેણે છોકરીને તેની માતા વિશે કહ્યું તો છોકરીએ કહ્યું કે જો તે તેની માતાને આ બધું કહેશે તો તે અમારા લગ્ન માટે તૈયાર નહીં થાય, જેથી તેણે માતાને કયા વગર લગ્ન કરી લીધા હતા અને યુવતી તેના માતા પિતાને મળ્યા બાદ લગ્ન કરી લીધા હતા. હવે પુત્ર તેની પત્નીના પ્રેમમાં એટલો ડૂબી ગયો હતો કે તેની માતાની બધી તકલીફો ભૂલી ગયો હતો. જ્યારે તેની માતાને આ વાતની જાણ થઈ ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું, પરંતુ તેણે વિચારીને પોતાને સાંત્વના આપી કે એક દિવસ તેનો દીકરો ચોક્કસ આવશે. પણ સમય વીતતો ગયો અને માં પણ ઘરડી થઈ રહી હતી. ગામના લોકો પણ તેને કહેવા લાગ્યા કે તેનો દીકરો ફરી ક્યારેય નહીં આવે, પરંતુ તે માતાને મનમાં આશા હતી એક દિવસ તેનો દીકરો ચોક્કસ આવશે. બીજી તરફ પત્ની પ્રત્યેના પ્રેમને કારણે પુત્ર તેની માતાને સંપૂર્ણપણે ભૂલી ગયો હતો. જ્યારે ધીમે ધીમે માતા પણ એટલી વૃદ્ધ થઈ ગઈ હતી કે તેને ચાલવામાં તકલીફ થવા લાગી હતી, પછી એક દિવસ તેણે ગામના લોકોને બોલાવીને પત્ર લખ્યો અને તેણીએ તેના પોતાના કબાટમાં સુરક્ષિત જગ્યાએ રાખ્યો અને ગામના લોકોને કહ્યું કે જ્યારે તેનો પુત્ર આવે ત્યારે તેઓ તેને આ પત્ર આપી દે. અને એક દિવસ વૃદ્ધ માતા તેના પુત્રની યાદમાં ગુજરી ગઈ. માતાનો પ્રેમ એક દર્દનાક વાર્તા છે. એક દિવસ તેના પુત્ર અને તેની પત્ની વચ્ચે આ મુદ્દે ઝઘડો થયો અને તેની પત્ની તેને કાયમ માટે છોડી ગઈ. હવે દીકરાને તેની મા યાદ આવી અને એક દિવસ તે ગામમાં આવ્યો. ગામમાં આવ્યા પછી તેને ખબર પડી કે તેની માતા હવે આ દુનિયામાં નથી અને લોકોએ તેને ખૂબ ખરાબ કહ્યું કે તેની યાદમાં તેની માતા મૃત્યુ પામી, તારા નામનો એક પત્ર બાકી છે. પુત્રએ તે પત્ર ખોલીને જોયું તો તેની માતાના દુઃખ ભર્યા જીવનની તમામ પીડા તે પત્રમાં લખેલી હતી અને અંતે લખ્યું હતું કે દીકરા, મારા કારણે તારા સંસારમાં કોઈ અડચણ આવશે તો હું જીવનભર તારાથી અલગ રહીશ. હવે પુત્રને તેની માતાના પ્રેમનો અહેસાસ થયો અને તેણે પોતાની ભૂલનો પસ્તાવો કર્યો. જીવનમાં માતાનો સંગ કેવી રીતે અમૂલ્ય છે, કારણ કે માતાનો પ્રેમ નિસ્વાર્થ હોય છે. નિષ્કર્ષ તો મિત્રો, માતાના પ્રેમ વિશે કશું કહી શકાય નહીં. માતાનો પ્રેમ એ નિસ્વાર્થ પ્રેમ છે અને બીજા બધા ભાઈ બહેનોનો પ્રેમ પણ સ્વાર્થથી અસ્પૃશ્ય નથી. માતા અને પિતા સિવાય અન્ય લોકો કોઈને કોઈ સ્વાર્થી કારણસર પ્રેમ કરે છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્તે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.